નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એ સુધીર કાવ્ય વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે માય નોટબુકની અંદર તે કાવ્ય પૂર્ણ કરીશું, જેમાં પહેલો પ્રશ્ન છે, બાલક કુત્ર ગચ્છતી, તો બાળકો ક્યાં જાય છે? તો એ શાલામ, બી ઉપવનમ, સી મંદિરમ, ડી ખેલણાગણમ. તેની અંદર શું આવશે? ડી ખેલણાગણમ. બીજો પ્રશ્ન છે, સુધીર અને સુવિક્રમ ક્યાં જાય છે? સુધીર અને સુવિક્રમ રમતના મેદાનમાં જાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ખેલણાંગણી ખાલી ગયા તો ખેલણાંગણે ગચ્છા. ચોથો, ધાવતી હતી શબ્દ છે ક અર્થ? એ કૂદ, બી દોડ, સી ધાડ કે ડી મન. તેની અંદર શું આવશે? બી દોડ. પાંચમું, વજ્ર કાયતા કથમ વિદનામ? તો વજ્ર જેવું શરીર કેવી રીતે મેળવાય? તો વજ્ર કાયતા ધાવન, કૂદણમ, ચલેન, ખેલે વિદનામ, એટલે કે દોડવાથી, કૂદવાથી, ચાલવાથી વજ્ર જેવું શરીર પ્રાપ્ત થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, બાલા કેન વ્રજ કાયતા વિંદતી? તો એ ધાવને, બી કુંદને, સી ચલને કે ડી ધાવને, કૂદને, ચલેને, ખેલે. તો એની અંદર શું આવશે? ડી આવશે. સાતમો પ્રશ્ન, કૂદન એટલે કે કૂદવા ઉપર ખરા નિશાની કરી દેવો. આઠમો, વ્રજ કાયતા, તો શું આવશે? વિંદામણ. નવમો, બાલા આગચ્છંતી ખેલંતી ચ, સાચું ખોટું? તો સાચું. દસમો પ્રશ્ન, બાલા વિવિધે ખેલે વ્રજ કાયતા વિંદતી, સાચું ખોટું? તો સાચું. અગિયારમો પ્રશ્ન, પુષ્પવાટિકાનો સમાનાર્થી જણાતો, પુષ્પવાટિકા એ વનમ, બી ઉદ્યાનમ, સી કુસુમમ, ડી ખેલનાગણમ. તો એની અંદર શું આવશે જવાબ? બી ઉદ્યાનમ. બારમો, બાલા કમ અર્ચંતી? તો એ મહાદેવમ, બી દેવમ, સી વિઘ્ન વિનાશકમ, ડી હનુમંતમ. તો શું આવશે? સી વિઘ્ન વિનાશકમ. તો એની અંદર સામેના ખાનામાં સી કરી વાળીએ. ત્યારબાદ તેરમો, વિઘ્ન વિનાશકમ ક? તો એ વિષ્ણુ, બી શંકર, સી દુર્ગા, ડી ગણપતિ. તો વિઘ્ન વિનાશક કોણ છે? તો ડી. કોણ છે? ગણપતિ. તો એમાં ડી કરશું. ત્યારબાદ ચૌદમો પ્રશ્ન, કુસુમે કમ અર્ચામ? તો કુસુમે વિવિધે માલા અર્ચામ. પંદરમો પ્રશ્ન છે, તો બાલા કશ્ય સંચય કુર્વંતી? તો બાલા જ્ઞાનસ્ય સંચય કુર્વંતી. સોળમો પ્રશ્ન, વયમ સર્વે બાલા ખાલી ગયા સંચુન્યામ? તો શું આવશે? જ્ઞાન નિધિ. સત્તરમો પ્રશ્ન, પ્રણવ શું મેળવે છે? તો પ્રણવ જ્ઞાનનો ખજાનો મેળવે છે, એમાં શું આવશે? એ. અઢારમો પ્રશ્ન, બાલા કુત્ર વિહૂર્તું ઇચ્છંતી? તો બાલા જ્ઞાન સાગરે વિહૂર્તું ઇચ્છંતી, એટલે બાળકો જ્ઞાન સાગરમાં વિહાર કરે છે. ઓગણીસમો પ્રશ્ન છે, તો જ્ઞાનના સાગરમાં કોણ વિહરવા માગે છે? તો શારદા, ગિરજા અને વરદા જ્ઞાનના સાગરમાં વિહાર કરવા માગે છે. વીસમો પ્રશ્ન છે, જ્ઞાનનો ખજાનો કોણ મેળવવા ઈચ્છે છે? તો દિનેશ, પ્રણવ અને ગણેશ જ્ઞાનનો ખજાનો મેળવવા ઈચ્છે છે. એકવીસમો, વયમ સર્વે ખાલગ્યા વિહારમ? તો જ્ઞાન વાળી ધો. શું આવશે? જ્ઞાન વાળી ધો. બાવીસમો, સુશીલ જ્ઞાન વાળી ધો વિહરતી, સાચું ખોટું? તો ખોટું. ત્રેવીસમો, સાચા વિકલ્પ ખરા નિશાની કરો. પેલું નીતિ એટલે ખજાનો, વાળી ધો એટલે સાગરમાં, સંચુનામ એટલે મેળવીએ, વિહરામ એટલે વિહરીએ. ચોવીસમો, મનસાનો અર્થ જણાવો. મનસા એટલે મન વડે, એની અંદર શું આવશે? સી. પચીસમો પ્રશ્ન, બાલા સદા કાન અનુગચ્છામ? તો બાળકો સદા શું ઈચ્છે છે? તો બાલા સદા ગુરુજનમ અનુગચ્છામ, બાળકો સદા ગુરુજનને અનુસરણ કરવાનું ઈચ્છે છે. છવ્વીસમો પ્રશ્ન, કેવા ગુરુજનોને અનુસરવું જોઈએ? તન અને મનથી લોકોનું હિત આચરતા ગુરુજનોને અનુસરણ કરવું જોઈએ. સત્ય, વયમ કશ્ય હિતાર્થ જીવા? સ્વજનસ્ય, બી ગુરુજનસ્ય, ડી સી સ્વદેશ્ય, ડી સ્વસ્ય. તો સ્વદેશ્ય. શું આવશે એની અંદર? સ્વદેશસ્ય એટલે પોતાના દેશ માટે, કે પોતાના દેશનું હિત ઈચ્છવું જોઈએ, હિત માટે જીવવું જોઈએ. અટેવ, કશ્ય હિતાર્થ જીવામ? કોના હિત માટે જીવવું જોઈએ? દેશ હિતાર્થ જીવામ, દેશના હિત માટે જીવવું જોઈએ. ઓગણત્રીસમો પ્રશ્ન છે, બાલા સ્વહિતાએ જીવિતું ઈચ્છામ? તો આ શું હશે? ખોટું. ત્રીસમો પ્રશ્ન, ગુરુજનસ્ય સેવા સત્કારમ વયમ કરતું ઈચ્છામ? તો એની અંદર શું હશે? ખોટું. એકત્રીસમો, બાલા કશ્યા સેવા સત્કારે તત્પરા? તેની અંદર ભારત માતુ, બી માતા પિતા, સી ગુરુજનનામ, ડી વિત્રસ્ય. તો એની અંદર શું આવશે? એ ભારત માતુ. ત્યારબાદ નીચેના શ્લોક પૂર્ણ કરો. શ્લોક અધૂરા આપેલા તે
विद्यार्थी मित्रों आपणे पाठ्य पुस्तक लईने एनी अंदर अधूरी पंक्ति पूर्ण करी वाळीशुं। पहली बीजी तीजी अने चौथी चारे चार पंक्तिओ पोताना स्वरस्थक सारा अक्षरे जोई जोईने पूरी वाळशुं। ત્યારબાદ 33મો પ્રશ્ન છે, નીચેના પદ્ય ખંડોનું ગુજરાતીમાં ભાષાંતર કરો। એહી સુધીર કેસુ વિક્રમ ખેલનાંગણમ ગચ્છામ તાવણ કુદેન ચલેન ખેલે વ્રજ કાયતા વિંદામ। આવ સુધીર આવ સુ વિક્રમ રમતના મેદાનમાં જઈએ, દોડવાની કૂદવાની ચાલવાની રમતો વડે વ્રજ જેવું શરીર મજબૂત પ્રાપ્ત કરીએ। ત્યારબાદ બીજો છે, એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પવાટિકા ગચ્છામ વિવિધે કુસુમ વિધાય માલા વિઘ્ન વિનાશક મચામ। અને સુશીલા આવ મૃણાલિની આવ ફૂલવાડીમાં જઈએ, વિવિધ ફૂલો વડે માળા બનાવીને વિઘ્ન વિનાશકને પૂજીએ। કોને પૂજીએ? વિઘ્ન વિનાશક એટલે કે ગણપત દાદાને। ત્યારબાદ ત્રીજી પંક્તિ છે, એ દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિ સંચુણિયમ એ શારદે ગિરજે વર્દે જ્ઞાન વાળિતો વિહારમ। એટલે દિનેશ પ્રણવ ગણેશ આવો જ્ઞાનનો ખજાનો મેળવીએ, શારદા ગિરજા વરદાઓ આપણે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ। ચોથી પંક્તિ છે, તન્વા મનસા હિત ચરંત સદા ગુરુનનુ ગચ્છામ ભારત માતુ સેવા સત્કાર દેશ હિતાર્થ જીવમ। એટલે તન અને મનથી હિત આચરતા ગુરુજનોને હંમેશા અનુસરીએ, ભારત માતાનો સેવા સત્કાર દેશ કલ્યાણ માટે જીવીએ। આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી નોટબુકની અંદર મારી નોટબુકની અંદર સારા અક્ષરે પૂરી વાળજો। બસ એ જ અસ્તું।